તમારું નામ શું? એમનું નામ જજ સમીના અબ્દુલ રહીમ છે. તમારી ઉંમર શું? એમની ઉંમર 28 વર્ષ છે. અહીં પ્રદર્શિત ચિત્રોમાં સાયલન્ટ મેકર્સ એટલે શાંત રહીને સર્જન, કાં તો કંઈક નવી દિશા, નવી સોચ, નવી બાજુએ જોવાનો એક મોકો, જેમાં 13 છોકરાઓ એટલે મુખબધિર વિદ્યાર્થીઓ સુંદર કામ કર્યું છે. કેટલા સમયથી પેઇન્ટિંગ કરો છો? એ ખૂબ જ નાના હતા, ત્રીજા ધોરણથી એમને પેઇન્ટિંગનો બહુ શોખ છે, ત્યારથી અત્યાર સુધી સીએન કોલેજમાં ભણે છે તો પેઇન્ટ કરતા આવ્યા છે. પેઇન્ટિંગમાં તમારી પસંદગીની શૈલી કઈ? પેપર કટિંગ કે જે સ્ટેન્સિલ કટરથી થાય છે, એવા પેપરો દ્વારા એમને ચિત્ર કરવાના બહુ જ ગમે છે. અત્યાર સુધી કોઈ એક્ઝિબિશન કર્યા છે? પહેલા એમણે 2 એક્ઝિબિશન કર્યા છે અને આ એમનું ત્રીજું એક્ઝિબિશન છે. ઉપરાંત એમણે સીએનમાં જે ફાઇનાન્સનો 5 વર્ષનો કોર્સ કર્યો છે, એમાંથી ઓલ ગુજરાતમાંથી ફર્સ્ટ નંબરે આવ્યા છે. તમારા મનપસંદ આર્ટિસ્ટ કોણ છે? સતીશભાઈ ગુજરાલ એ એમના મનપસંદ આર્ટિસ્ટ છે, કારણ કે એ પણ અમુક મોટી ઉંમર પછી પોતે ડેફ થયા હતા.
તમારા મનપસંદ આર્ટિસ્ટમાંથી શું પ્રોત્સાહન મળે છે? એમણે એમને અલગ અલગ ચિત્રો બનાવવાની પ્રેરણા આપી અને કલરિંગ પેપરમાંથી સ્ટેન્સિલ કટર દ્વારા કઈ રીતે ચિત્ર બને એની સમજ આપી હતી. આ એક્ઝિબિશનમાં તમારી બનાવેલી કૃતિ દ્વારા તમે શું કહેવા માગો છો? એમણે આ એક્ઝિબિશનમાં એકદમ સ્ટેન્સિલ કટરથી પેપર કટિંગ એટલા બારીકાઈથી કર્યા છે, તો એ આપણે જોઈએ તો એ બહુ થોડું મુશ્કેલ કામ છે. એટલે એ કહેવા માગે છે કે આ કામ એટલું સરળ નથી, બધાએ શીખવું જોઈએ. કારણ કે આ જે છોકરાઓ છે, અમારા રેગ્યુલર છોકરાઓ કરતાં, વિદ્યાર્થી કરતાં એકદમ જુદા તર્યા છે. કારણ કે એમને નથી સંભળાતું કે નથી બહુ બોલી શકતા, એટલે આ દુનિયાથી એમને એટલો બધો કોઈ લગાવ નથી. કારણ કે જે રેગ્યુલર છોકરા હોય એ લોકો બધી જ વસ્તુ માણી શકે છે, જોઈ શકે છે, સાંભળી શકે છે અને બોલી શકે છે. તો કુદરતે આ લોકો જે કંઈ અનુભવવાની વાત કરી છે તેમાં એ લોકો એટલું બધું સાયલેન્ટ રહીને કામ કરતા હોય છે અને એટલા મગ્ન રહીને કામ કરતા હોય છે. આ ચિત્ર બનાવતા તમને કેટલો સમય લાગે છે? આ ચિત્ર બનાવતા ફક્ત એમને 1 કલાકથી 1.5 કલાક થાય છે. પેઇન્ટિંગ સિવાય તમારો બીજો શોખ કયો? બેડમિન્ટન રમવાનું ગમે છે એમને અને બીજા ફરવાનું, ખાવાનો બીજો બધો શોખ છે. આ પેઇન્ટિંગ તમે કરો છો એમાં તમારા પેરેન્ટ્સનો કેટલો ફાળો છે? એમના પપ્પા મમ્મીનો એમને બહુ જ સહકાર છે અને એમના સહકારથી એ કાર્ય કરી રહ્યા છે. એમની બહેન પણ એમને બહુ જ મદદરૂપ થાય છે અને એમની બહેન પોતે એમને મદદરૂપ થવા માટે બહેરામુંગાની કોલેજ કરી છે અને એની બહેનને સમજ આપે છે. છેલ્લા કેટલા વર્ષોથી કોલેજમાં આ પ્રકારના વિદ્યાર્થીઓ ભણવા આવે છે અને અમે બધા પ્રોફેસરો, અમારા પ્રિન્સિપાલ સહિત એ લોકોને બહુ સપોર્ટ આપીએ છીએ અને ધન્યતા તો એમના મા બાપને પણ છે, એમના બીજા ભાઈ બહેનોને પણ છે કે આટલું સરસ રીતે એ લોકોને સાચવીને અમારી કોલેજમાં કે બીજે એમને આ શિક્ષણ આપે છે. મૂળ વાત આવે છે અમારી કલાની, તો કલાના સર્જનમાં તો ખરેખર તો ચૂપ રહીને જ કરવાનું છે. એ જે છે પ્રદર્શિત કરવા માટે પીછી કલમ, કાગળ, કેનવાસ એની જરૂર પડે છે. તો આ વિદ્યાર્થી એટલું સરસ રીતે એને પ્રદર્શિત કરે છે જે અહીંયા આ પ્રદર્શનમાં જોઈ શકાય છે. આ જ વિદ્યાર્થીઓ સ્ટેટ લેવલે, નેશનલ લેવલે ઘણી બધી જગ્યાએ કોમ્પિટિશનમાં પણ ભાગ લે છે અને ત્યાં પુરવાર પણ થાય છે. એમને એવોર્ડથી કાં તો પારિતોષથી સન્માનિત પણ કરવામાં આવે છે. આપણી એક ફરજ બને છે કે સમાજમાં આ પ્રકારના કે હવે બીજા વિભિન્ન પ્રકારના જે કોઈ માણસો છે કે વિદ્યાર્થી છે કે મોટા માણસ, એની પૂરેપૂરી સેવા કરવી જોઈએ, કાં તો એમને સમજવું જોઈએ, એમનામાં રહેલી શક્તિને બહાર લાવવી જોઈએ અને કોઈ પણ સ્વરૂપે ચિત્રકલા, સંગીતકલા, નૃત્યકલા દ્વારા એમની પોતાની સંવેદના અને વેદનાને
અભિવ્યક્ત કરાય એવો પ્રયત્ન આપણા સમાજે કરવો જોઈએ, એવી મારી નમ્ર વિનંતી પણ છે અને અમારો એ પ્રયત્ન સતત ચાલુ રહેશે. આ પ્રદર્શન હજુ બીજા શહેરોમાં પણ થાય, બીજા રાજ્યોમાં પણ થાય અને દેશ વિદેશમાં પણ જાય એવું પણ એક આયોજન કરવાનું વિચારી રહ્યા છે. કારણ કે આમાં જે કામની વૈવિધ્યતા છે, ભારતનું આપણું જે કંઈ દર્શન છે ચિત્રકલાનું, આદિકાળથી લઈને મોડર્ન આર્ટ સુધીના ચિત્રો અહીંયા પ્રદર્શિત થયેલા છે, જ્યાં પેન્સિલ ડ્રોઈંગથી લઈને શેડિંગ, કલરફુલ ટેક્સચર, ભગવાન એટલે દેવી દેવતાના ચિત્રો, ફ્લાવર્સ, બર્ડ્સ બધું જ આમાં સમાયેલું છે. કારણ કે આ વિદ્યાર્થીઓ એટલા બધા સરસ રીતે કામ કરતા હોય છે, એમને કામ કરતા જોવા એ પણ એક લાવો છે અને રેગ્યુલર છોકરાઓ તે શીખવું જોઈએ કે આટલી મગ્નતાથી આવી રીતે કામ થાય તો આટલું સુંદર કામ થઈ શકે છે અને પ્રદર્શિત પણ થઈ શકે છે. આભાર.